પછી વેણીમાં ચાર ચાર ફૂલ અને અંબોડ લે. અંબોડા હોય તો એની અંદર વેણી લે. બાકી અત્યારે સિટીમાં છોકરી કે આંબોડા વાર નક્કી નથી થતો. હા હા, હવે ભાઈ કેટલા રાખવા લીધા. ખરેખર ગામડામાં કેવી મર્યાદા હતી? બેને સરસ વાત છે, મારી વહેણીમાં ચાર ચાર ફૂલ સંયુક્ત કુટુંબની ભાવના હતી. અને જાજુ કુટુંબ ભેગું હોય ને ત્યાં અણબના ઓછા બનતા. આજે તો કેવા કેવા અણબના બને, કાકા હોય, દાદા હોય, દાદીજી હોય, સાસુ હોય, એટલે બધા કુટુંબ હોય. એમાં જાજા માણસો હોય ને માલંગરિયા ઓછા નાખ્યા ભેગો. ખરેખર જોઈએ ને તો પેલું ફૂલ કીધું એને મોગરાનું, બીજું સૂર્યમુખીનું, ત્રીજું ચંપાનું અને ચોથું રાતરાનું. મોગરાનું ફૂલ છે ને ગંભીર છે, બાજુમાંથી નીકળો તો તમને ખબર પડી જાય અહીંયા મોગરો છે. અને સૂરજમુખીનું ફૂલ એટલે સાસુ, સાસુ સવારથી ટકટક કરવા માંડતી, સમયતો નતર ક્યાં કોઈને ગમતું જ નથી. સાસુ હોય તો નહીં, સાસુ ન હોય તો પછી તમને રાખવા રો ક્યાંથી આવશે? અમુકને ખબર નથી પડતી શું બોલવું, ઈ તો ભાન પડે. ઘણા હા રામ કેતા હોય, પપ્પા એકચ્યુઅલી છે ને હવે ઈ તારો પપ્પો નથી, ઈ પપ્પો હોય તારે ઈ ઘરમાં હોય તારે શું થાય, સમજો છો? પણ તો અમુક વસ્તુ યોગ્ય લાગતું હોય એવું લાગે, સારું લાગતું હોય એવું લાગે. અને ફૂલડા બેને વાત કરી, બધા જાતમાં ફૂલડા જો, મોગરો, ચંપો, રાતરાણી, જો દિવસ નથી બોલતું રાત્રે બોલે છે, કેટલી મર્યાદા. અને ફૂલડા જાતમાં હોય તો વાંધો ને, પણ એકાદું કુટુંબમાં એવું એકાદું ધતુરાનો ફૂલ આવી ગયું હોય, કુટુંબની બાળી પડી નાખે. એસી વર્ષના ડોસીમાં એક ગામડામાંથી ચોરા પાસેથી નીકળ્યા, અને ચોરા પાસે નીકળ્યા ને તો ચોરાની લાઈટ કાઢી લીધી. તો અહીંયા આપણા જેના જુવાનડા બેઠા હતા કે માસી તમે તો 80 વર્ષ, અમે તમારા દીકરા છે, અમારી લાઈટ કેમ કાઢી? તો કે ના બેટા, તમારી નથી કાઢી, અહીંયા છે તમારા ઈ બેસતા, મારા ઈ બેસતા, તમારા દાદા અહીંયા બેસતા. તો જે સ્થાનની જ્યાં લાઈટ કાઢવામાં આવતી હોય વિચાર કરો, હે શેરીની અંદર એમ કરે, શેરીની અંદર કદાચ સંપત્તિ હશે, સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય. સંસ્કાર તો આવતા એ વર્ષો લાગે, પેઢીઓ લાગે, અને જાતા એ પેઢી ની પેઢી લાગે. એક 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 બેન કોલેજ કરવા જાય, તમે સમજો ને કોલેજ હવે આવશે, હવે જાતી વાત નથી. એ કોલેજ કરવા જાય એટલે આમાં મિની સ્કર્ટ લાગે, એકદમ આમ ટૂંકું પહેરેલું, અને રિક્ષા વેટ જન બેઠી ગયા આમ કરજો, આમ એટલું ટૂંકું પહેરેલું, પછી આમ આમાં કરે બરાબર. ટૂંકું એટલું પહેરેલું તો રિક્ષામાં બેસી ન શકાય. અને ત્યાંથી કોઈક દાદા નીકળ્યા, એક્સક્યુઝ મી દાદા, મને આમાં બેસાડી દો. દાદા કાંઈ વાંધો ને બેટા, દાદા એમ તમે કડકનો પૂરો ઉપાડે ઉપાડે રિક્ષા ચડાવી દીધો, તમને ગમે પાણી ઉપાડજો, થાકી ગયા છો તો કેલું પૂરું કર માટે થાકી ગયા છો એટલે કડવ ના પૂરો ઉપાડે એમ રિક્ષામાં નાખી દીધી. દાદા એ પાણી ગોઠવાઈ ગયા, બેસી ગયા, તો કે બસ હવે તમે ઉતરી જાઓ. તો કે ના ના, કે પછી તને ઉતારતા કોણ? આવા કામ ટૂંકી પહેરી ઘર ભેગીના રહેતા હોય તો વિધાર કરો. ગામડાની અંદર ગામડાના માણસો ઓઠા સુધી બહુ હોય, હોશિયાર બહુ હોય, ચાલાક બહુ. એક દાદા ગામડાના અને દીકરા બોમ્બે રે, એટલે એના બાપા ઘરે વેકેશનમાં છોકરા આવ્યો કે બાપા હાલો કે તમને બોમ્બે લઈ જવા, તો કે અહીંયા પૈડા રહેવા દે નહીં. તો કે ના ના, તો સિટીના માણસોને ખબર પડે ને કે આને બાપા એ છે, એટલે લઈ ગયા. તો કે ઘરે ગયા એટલે કીધું બાપા અમે કપડાં પડી લઈ, અને અહીંયા કોણ મને ઓળખે છે, પહેર્યા નહીં ને પહેરી રહેવા દે ને, ન બદલાયેલા કપડાં. આઠ દીધ્યા ને પાછા આવ્યા ને છોકરા મૂકવા, દાદા હવે તો બદલાઈ નાખો બાપા. તો કે અહીંયા બધા મને ઓળખે છે, સમજે ને, ઓળખી છે ને નથી ઓળખતા, એની અંદર દાદા આઠ દીકટ નહીં ખાતી, એવી કોઠા હોય છે, સમજો છો? અને કોઠા શું જ કહેવાય. અરે
ત્યારે પતિ પત્ની નું નામ પણ ન લેતા તમારા ભાઈ કે તમારા ભાઈ દાંપત્ય જીવન ની તો બહુ મજા છે બેને કીધું ગાય ને દાંપત્ય જીવન પતિ પત્ની નું નામ પણ ન લેતા એક બેન ફિલ્મ જોવા ગયા ફિલ્મ જોવા ગયા ને તો કે ફિલ્મ જોઈને આવ્યા ઘરે તે કોક જોશી અદા જેવા ભાઈ હા મેડમ બેન કયું ફિલ્મ જોયું કે તો કે તમારા ભાઈ તમારા ભાઈ તમારા ભાઈ પાયલ બાજે તો કે આવું ફિલ્મ હકીકતથી તો જનક જનક પાયલ બાજે પણ જનક એના ઘરના નામ હતું એટલે નામ ન લઈ રહ્યા હતા તમારા ભાઈ તમારા ભાઈ તમારા ભાઈ પાયલ બાજે ના એક મિનિટ સ્ટેશન ની ટિકિટ લેવા ગયા તો કે ટિકિટ આપો ને કે ઓલ ભાઈ કે ભાઈ ટિકિટ લેવા ગયા ભાઈ નું નામ ન લેતા હવે તો તમે તો નામ લઈને બોલ આપણને એમ થાય કે આ હું એનો ભાઈ છે કે છોકરો છે હા સાગર ભાઈ કે છે કે એક્ચ્યુઅલી રાહુલ જોડે નહીં થાવે તો ફાવતું અહીંયા થાવ એ ટિકિટ જોવા ગયા અને એ ભાઈ સ્ટોરી બસ સ્ટેશન ગયા ટિકિટ લેવા એટલે કે ટિકિટ આપો મર્યાદા નામ પણ લેતા નહીં એક ભાઈ ઘરે બેઠો તો ખાટલા ઉપર અને એની પત્ની દાંત કાઢે એના હવે કાયદા કરી દો ત્યાં તો એ બળથી વળી ગઈ બેન ફખરી ભાઈ ગયો પગરખાનું કીધું ને તો કે એટલે તને પગરખો મારવાનું કહું છું તોય તો દાંત કાઢે એટલે ઘણી વાર તમે જુઓ દાંપત્ય જીવનમાં ઘણી વાર આનંદ આવે જીવનના દરેક ક્ષણે જોવા પડે મારો છોકરો ઉઠણ હવામાં એટલે મેં તારે જલ્દી આપણે સમય જ નથી એક સમય જ નથી હસવાનો સમય નથી આપણે કોઈ દીકરો મેં કોઈ કોર્સ પૂરો કરવા ચિંતા નથી કોઈ નહીં કઈક રાય કઈ પડી જાય કઈ છોકરા કઈક સાહેબ રૂટ ગયો કઈ અપર અર્ધે તોડી કઈ ખબર પડે એટલે ઘણી વાર હાસ્ય છે દરેક જીવનના ક્ષણે ક્ષણે મળે છે એક ભાઈ ચાર વાર પરિણામ એમ ન થવું જોઈએ કે આપણે કઈ બાકી ન રહી હા મનની મનમાં સાગર કે ન રહી જાય ચાર વાર પરિણામ અને સુહાગ રાતના દિવસે ભાઈ બે વાતો કરે નવી પ્રણા ચોથી આવી ગઈ એટલે આમ ચુંદડી ટીંગાડેલી ચાર પાંચ સાઈડ તો આવડો આ બિચારો કે પ્રિય આ ચુંદડી નો રંગ લીલો છે એ મારી પેલી ઘરવાળીને ગમતો આ પીળો છે ને પછી ચોથો તો કે એ બાદલ પર ની હતી એને ગમતું સરસ પછી સુટકેસ ખોઈલી પ્રિયા એવા એને એને સુટકેસ ખોઈ લે અને એમાંથી એને આ ચોથી સુંદરી દેખાય ને પછી કે પ્રિય તને કયો કલર ગમશે એને પત્ની ને કે એનો પતિ આ ચાર ને તો પસંદ કલર તમે નહીં આવ્યા તને કયો કલર ગમશે ત્યાં
ओली सूट के कारण अंदर की जहर जहर में टोपी उगाए के कलर कलर हुआ ठीक है प्राण प्रिय स्वामीनाथ अपेलो अपेल तो इमा अपेली वार लजन थिया ये ना अपन फर्स्ट तो तमन नाच को कठाओ क्यों पूरी दिन नहीं ओने के आ दिन तो इद्रोल न तो हम कोई ओसनो लगाता हूं काम ना 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 हां तो वो ड्रोन में छ आप लगाओ ले ना ना पता है YouTube में चढ़ा ओसन ले तक बस ये अपने से भी ना नाम ले लो आ ट्रीजी लकड़ा का कलर नहीं है ये राज कोट नो तो ना सोती है ये सुन मगर नो तो ये ना कलर गम तो મારા વાલા સ્વામીના તમને શું બોલું છું હે આવી આવું નામ સુધી જીવન મિંજર થાય એ નામ સુધી જીવન કરતા તો એમ તમારા હે એ નામ સુધી જીવન કરતા તો મેં એમ તમારા હા એક એક બેન એક ભાઈ કે તને રોટલી બનાવતા નથી આવડતી માર બહાર જઈ કે પણ તમાર બાય જાય ને આ પેલા લોટ તમાર બાપા જેવા માનતા શીખો ને નામ કરતે જીવન તો કેવું હોય પુરુષ વંતી બાજળી અને નૈણ વંતી નાર હે પુરુષ વંતી બાજળી અને નૈણ વંતી નાર આવી જોડી કેને ઘરે હોય ને એનો થઈ જાય બેડો પાર એને નામ કરતે જીવન કબીર સાહેબ ને કબીર સાહેબ ઓ સમાજ સુધારક સંતો આમાં 500 વર્ષ પહેલા ની વાત છે આજકાલ એ ભજન કરતા આવી રીતે બધી જાહેરા કરતા અને એ ભગવાન ને ઈશ્વર ને સમર્પણ થતું એની સાથે ઈશ્વર સાથે વાત થતી અને એમાં તેડી એવા હતા અદેખા એ કાલો આ ભજન કરે છે આપણે આમ ઝોપડું હરગાવો એ પછી ક્યાં ભજન કરશે તો કે ગણિતા બેટા 5 મિનિટ હમણાં એન્ટર પાડો 2 મિનિટ બેસો મને ખબર છે કારણ કે થોડા કરવાનો મહિના છે તો કબીર સાહેબનું ઝૂંપડું કોકે હરગાયું તો બીજેથી ચેલા બધા એવા કે ગુરુદેવ આ તો ઓલા બધા ઝૂંપડા હરગાવી ગયા અને આજે બધા ક્યાં ઢોળ કામ બધું બગાડશે કાંઈ નામ તમે બજારમાં જમાવો સમજાય જને જને ઈશ્વરનું ભજન કરવું છે એમાં એક ભાઈ કબીર સાહેબ આગળ ગયા કે બાપુ મારે લગ્ન કરવા છે તો કેવી પત્ની કેવું પાત્ર જોશે કબીર સાહેબ કઈ ન બોલ્યા એના ઘરના ને કે હેમ્બરો દેવું આપો તો બરોબર તડકો અને એના કબીર સાહેબ ના ઘરના આવ્યા અને ભાઈ દેવો દઈ કે આ પેટાવો દેવો પેટાયો પછી કે અને લઈ જા કોલવીન કોલવીન લઈ ગયા મરી પાછા કે હેમ્બળું લઈ આવું તું દીવો અને પેટાવો છો પેટાયો અને ઓલવીન લઈ જાવ ત્યાં ઓલો આવ્યો તો ને પૂછવા જોશી ઓલો પૂછવા આવ્યો ને એને શું કીધું ખબર કે આટલો તડકો છે અને તમારે અત્યારે લેવાનું શું જરૂર છે તો કે ઈ કઈ બોલ્યું બે વાર પેટાયો ને લઈ ગઈ ઈ કઈ બોલ્યું તમને શું તકલીફ પડે ઈ કઈ બોલ્યું મેં કીધું એમ કહ્યું જો આવું પાત્ર જડે તો કર નાખજો નગર એમ નમ રહી લે એટલે આને દામ શક્તિ જીવન કહેવાય આપણે આવી ઘણી વાત કરવી છે તો અત્યારે આપણે બધી 10 મિનિટનો બ્રેક રાખી છે અને બ્રેક બાદ ફરી વખત સાંભળવું છે ને બ્રેક બાદ આપણે જરાક બેઠક વ્યવસ્થા પાછી થોડીક કરી તડકો તપી ગયો છે જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી આપણે ચાલુ રાખવું છે બરાબર છે તો હવે 10 મિનિટની રીતે નાસ્તો કરવા નાસ્તા કરી લે ફટાફટ પાછા બધા હાજર થઈ જાય બરાબર